હું તો પાણીનો પ્રચંડ પ્રહાર જી હા ભગવાને ખૂબ હેથ વરસાવ્યું છે પ્રકૃતિએ ખૂબ આપણને આપી વરસાદ ખૂબ આપ્યો છે વરસાદ અને બીજો મુદ્દો છે આ ગુંડાગરદી ને ચાલે આપણા આપણા ગુજરાતના આપણા ગુજરાતના ખાસ કરીને અમદાવાદના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને એમના સો કોલ્ડ કાર્યકર્તાઓ ચેલા ચપાટાઓ ગુંડા અને ગુંડાઓના ચહેરા જે બેનકાબ કરવા છે કેવા કેવા ખેલ ચાલે છે અને પોલીસ તપાસ દિન બને છે એનો પર્દાફાશ કરવો છે શરૂઆત કરીએ પ્રાણીનો પાણીનો પ્રચંડ પ્રહારથી આ ચોમાસામાં વરસાદ જરૂરથી લેટ આવ્યો નવસારીમાં થોડાક દિવસ વરસાદ રોકાયો પરંતુ જ્યારે પણ હેત વરસાવ્યું ને આપણી ઉપર તો પૂરું કુદરતે હેત વરસાવ્યું છે પૂરું હેત વરસાવ્યું છે થોડાક દિવસો અગાઉ એટલે કે જૂના અંત સુધીમાં વરસાદની જબરજસ્ત ઘટ હતી પણ એ ઘટ હવે પૂરાઈ રહી છે આજ સવારના જે આંકડા આવે એ પ્રમાણે અઢાર ટકા કરતાં વધુ સિઝનનો વરસાદ રાજ્યમાં વરસી ચૂક્યો છે જો કે આ વરસાદની સાથે સાથે આપ જોઈ શકો છો રાજ આજના દિવસની જ વાત કરીએ તો અનેક ઠેકાણે વરસાદ પડ્યો છ વાગ્યા સુધીમાં સાંજના છ સુધીમાં રાજના એકસો અગણસિત્તેર તાલુકામાં વરસાદ પડ્યો છે આજના દિવસમાં ઓગણીસ તાલુકામાં બેથી નવ ઇંચ વરસાદ ખાબક્યો છે સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં નવ ઇંચ વરસાદ ખાબ ખાબક્યો મહેસાણા બહેસરાજી નવસારી ચીખલીમાં ચાર ચાર ઇંચ પોણા પોણા ચારથી ચાર ચાર ઇંચ ડાંગ વસાઈ નવસારી વાંસદા સિદ્ધપુર થરાદમાં અઢી ઇંચ વરસાદ દાંતીવાડા ડોલવણ ઓલપાડ ઉંઝામાં બે બે ઇંચ નવસારી ડાંગ આવા જલાલપુર ખેરગામમાં બે બે ઇંચ વરસાદ કાપ ગયો જોકે આના અગાઉ ગઈકાલ રાતથી આજ સવાર સુધી જબરદસ્ત વરસાદ પડ્યો છે પણ આ વરસાદના કારણે વરસાદ આપણા ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પણ કેટલીક વ્યવસ્થાઓની ક્ષતિ ગણો તો ક્ષતિ અથવા અથવા લાપરવાહી ગણીએ તો લાપરવાહી અથવા પાણીના નિકાલના યોગ્ય રસ્તા નથી એના કારણે ગણિત એના કારણે કુલ રાજ્યના એકસો પંચાવન રસ્તા બંધ છે જે પૈકી છ સ્ટેટ હાઈવે એકસો અડત્રીસ પંચાયત અને અગિયાર માર્ગો બંધ છે અન્ય અગિયાર માર્ગો બંધ છે સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના ઓગણપચાસ તો સુરત જિલ્લાના પાંત્રીસ અને નવસારી જિલ્લાના ત્રેવીસ રસ્તા અસરગ્રસ્ત છે નેવ્યાસી ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે જે પૈકી કચ્છ જિલ્લાના તેત્રીસ જુનાગઢ જિલ્લાના સત્યાવીસ ભાવનગર જિલ્લાના છવ્વીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે વરસાદ છે પ્રચંડ પ્રહાર પણ હતો જોઈ શકો છો શરૂઆત ભાવનગરથી કરીએ તો છ દ્રશ્યો અલગ અલગ જોજો જે પુલ જે છે ને એ કેવી રીતે તૂટ્યા છે અને આના જ કારણે ભ્રષ્ટાચારની પુલ પણ કેવી ખુલી છે ભાવનગરના બે પુલ આપ જોઈ શકો છો મોરબી મોરબી દેવભૂમિ દ્વારકા અને અમરેલી અનેક ઠેકાણે રસ્તા તૂટ્યા છે અનેક ઠેકાણે ગામડા પડ્યા છે આપ જોઈ શકો છો ભાવનગર જિલ્લાના બાગડ નદીના પાણીએ જ પ્રશાસનનો પોલ ખોલી છે અહીંયા એક મહિના અગાઉ બનેલું તરડી ગામનું મિની ગરનાવું તૂટી ચૂક્યું છે આપ જોઈ શકો છો આ સ્થિતિ જુઓ કેવું બન્યું છે ભાવનગરના મહુવા તળાજા તાલુકાને જોડતા દાદા ઠાટ પાસે બગડપુરમાં પૂર આવતા નિર્માણ નિર્માણાધીન પુલનો લોખંડનો ગઢર તણાઈ ચૂક્યો છે જો કે આ પુલ વિવાદમાં રહ્યો છે અઢી વર્ષથી કામ ચાલી રહ્યું હતું અને સાડા પાંચ કરોડનો ખર્ચો થઈ ચૂક્યો હતો પચીસ ગામોને આ પુલ જોડવાનો હતો મોરબીમાં પણ ભારે વરસાદના કારણે ધૂળકોટથી કોયલી ગજડી ગામ જવાના રસ્તે ત્રણ વર્ષ પહેલાં બનેલી એક દીવાલ ધરાશાયી થઈ એકસો પચાસ ફૂટ લાંબી દિવાલ પૈકી અડધો અડધ દિવાલ ધરાશાયી થતાં મોટા વાહનોને નીકળવું બંધ થઈ ચૂક્યું છે અને આપ જોઈ શકો છો ગડર કેવી રીતે તૂટેલી છે મોરબીના હળવદમાં મયુરનગર અને રહેસાંગ વચ્ચે આવેલો પુલ ધોવાયો છે અને આ પુલ બ્રહ્માણી નદીમાં પાણીની આવક થતાં ધોવાયો છે ચાર વર્ષથી આ પુલ બિસ્માર હાલતમાં તો આપ જોઈ શકો છો દ્વારકાના કલ્યાણપુર હર્ષદ વચ્ચે ચાસલાપુર પર ગાબડું પડ્યું છે પુલનો એક કિસ્સો તૂટી જતાં ફક્ત બાઇક નીકળે ને વધુમાં વધુ એવી જગ્યા બચી છે એનાથી વધુ જગ્યા નથી તો પણ લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જ્યાં ઇન્ડોરના ગામ નજીક આવેલા બ્રિજ પર ગાબડું પડ્યું છે અને પ્રથમ વરસાદે જ બ્રિજ ધોવાતા લોખંડના સળિયા બહાર દેખાવા મળ્યા છે આપ જોઈ શકો છો કેવા પ્રકારની સ્થિતિ હશે હવે વરસાદની વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લામાં જબરજસ્ત વરસાદ ગઈકાલે રાતથી પડ્યો વંથલીમાં જબરજસ્ત વરસાદ વરસ્યો અગાઉના ચોવીસ કલાકમાં એટલે કે ગઈકાલ સ સવારથી આજ સવાર બપોર સુધીમાં મૂસળધાર વરસાદ ચો ચૌદ ઇંચ સુધીનો પડ્યો છે અને સૌથી વધુ વિસાવદરમાં ખાબક્યો છે મ વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર ઇંચ જોકે આજે વરસાદે વિરામ લીધો પરંતુ જળબંબાકારની સ્થિતિ હતી આપ આ અવકાશી દ્રશ્યો જોઈ શકો છો ગેડ પંથકના પીપલાણા ગામના છે અહીંયા માર્ગો ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ઉબેણ અને ઓજત નદીના પાણી ઘૂસતા પીલેણા ગામમાં જ્યાં જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિ મતિયાણા ગામમાં જોવા મળી ગેડ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ગેડ પંથકના બગાસરા ફુલરા ઓસા સમારડા સહિતના ગામોમાં નદી વસતી હોય એવા આજે દ્રશ્યો જોવા મળ્યા ગેડના પંચાણા ગામથી બાલાણા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો આપ દ્રશ્યો જોઈ શકો છો માણાવદરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે કેશોદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી મુળિયાણા ગામ સરપંચ સંપર્ક વિહોણું થયું જોકે હવે પાણી ચોક્કસથી ઉતર્યા છે ગ્રામ પંચાયતની ઇમારતનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો હતો ખેર જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના ટીકર ગામના દ્રશ્યો જોજો ઓજત નદીના પાણી એવા ફરી વળ્યા કે બે દિવસ બાદ પણ આ પાણી ન ઓસર્યા અને રોડ ઉપરના ના દ્રશ્યો છે વચ્ચેથી રોડ પસાર થતો હતો અહીંયા ખેતરોમાં પણ પાણી ભરાયા છે વંથલી આખું ગામ વંથલીના આખા ગામનો પાક કેટલાક કલાક સુધી સંપર્ક કરવો મુશ્કેલ હતો અહીં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યું છે એ રેસ્ક્યુના દ્રશ્યો જોજો તમે અડતાળીસ કલાક સુધી લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા વાડીમાં રહેલા પશુઓ મારી ટીમને કહીશ કે એ વિડીયો પ્લે કરીશું જે રેસ્ક્યુ ગ્રામજનોએ કર્યું હતું એનો વિડીયો આપણે પ્લે કરીશું અને આખા અને બામણાસણા ગામના એ દ્રશ્યો જોઈશું મારી ટીમને કહીશું કે આપણે એ દ્રશ્યો પ્લે કરીશું જેમાં રેસ્ક્યુ હતું આજે હિરેન રાજગુરુએ એનું લાઈવ કવરેજ કર્યું હતું અહીંયા મંગળપુર અને આખા ગામ વચ્ચે એનો રોડ રોડ પાણીમાં ગરકાવ થયો હતો છેલ્લા ચોવીસ કલાકથી આપ આ દ્રશ્યો જોઈ શકો છો ગ્રામજનો એકબીજાને કેવી મદદ કરીએ જોઈ શકો છો જૂનાગઢના કેશોદના મટાણા ટાપ પણ ટાપુમાં બન્યો મધવંતીને સાબરી નદીના જળસ્તર સતત વધતા રહ્યા હજાર લોકો અહીંયા ફસાયા હતા ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોએ વિઘે આઠથી બાર હજાર રૂપિયાનું નુકસાન થયું છે કારણ કે અનેક ખેડૂતોએ વાવેતર કરી કરી દીધું હતું માણાવદરના પીપલાણા ગામમાં પણ કેળસમા પાણી અને એ પાણીની વચ્ચે સ્મશાનયાત્રા કાઢવી પડી તે એ દ્રશ્યો પણ જોઈશું ચારે કોર પાણી અને એની વચ્ચેની આ સ્થિતિ અને એ ગ્રામજનો એ પરિવારજનો કે જેમના પરિવારમાં મૃત્યુ થયું હતું અને કેવી સ્થિતિની અંદર કેળસમા પાણીની અંદર અગ્નિ સંસ્કાર કરવા માટે નીકળવું પડ્યું હતું ખેર અન્ય રાજ્યના અન્ય પ્રદેશની વાત કરીશું પરંતુ કેશોદના એસડીએમ સાહેબ જોડાયા છે કિશન કિશનભાઈ એસડીએમ સાહેબ આપનું સ્વાગત છે મારે એ જ જાણવું છે હવે કેશોદ અને આસપાસના વિસ્તારની સ્થિતિ છે શું અને વરસાદ ગમે ત્યારે ગમે એટલો પડી શકે છે અને પડતો રહ્યો છે આ સંજોગોમાં પ્રશાસને કેવા પ્રકારની તૈયારી કરી છે યસ હવે અમે લોકો 15 જૂન પહેલાથી જ તૈયારી બધી ચાલુ કરી દીધી હતી ગામ વાઇઝ જે લિસ્ટ છે એ બનાવી લીધા હતા જે આપણે હેલ્થના સેક્ટરમાં જોઈએ તો સગર્ભા બહેનો છે એમની યાદી અમે ઉપલબ્ધ કરાવી લીધી હતી બધા જ જે પીએચસી સીએચસી છે એમાં સ્ટોક બધો ઉપલબ્ધ કરાવી દીધો હતો અને વરસાદ પડવા પહેલાં પંદર સગર્ભા બહેનોને આપણે ટ્રાન્સફર કરાવીને અમુકને જૂનાગઢ છે કેશોદ છે અને એમાંથી ડિલિવરી પણ થઈ છે બહેનો પછી જે અનાજનો સ્ટોક છે બે મહિનાનો અનાજનો સ્ટોક પહેલેથી જ આપી દેવામાં આવશે ઘેર દર વખતેની અમારી આ પ્રેક્ટિસ છે એનડીઆરએફની એક ટીમ અમે હાલ રિઝર્વમાં રાખી છે સ્ટેન્ડ બાય કેશોદ ખાતે ટ્વેન્ટી ફોર સેવન અમારા કંટ્રોલ રૂમ ચાલુ છે ત્યારબાદ પણ આર એન્ડ છે ફોરેસ્ટ છે એમની ટીમો પણ રસ્તા ઉપર તૈયાર છે અને જે વૃક્ષો પડી જતા હોય કે કોઈ પણ ફરિયાદો આવે એ અમે તાત્કાલિક એમનો રિસ્પોન્સ કરીને નિકાલ કરીએ છીએ અસલેમ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર કેશોદ બાદ અને સૌરાષ્ટ્ર બાદ હવે વાત સુરતની પણ કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા આપ અવકાશી દ્રશ્યો જોઈ શકો છો આ વિડિયો જોઈ શકો છો વિડિયો છે સુરત જિલ્લાનો સુરત જિલ્લામાં ગઈકાલે રાત્રે જબરદસ્ત વરસાદ પડ્યો જેના કારણે પલસાણા અને બારડોલી તાલુકામાં જબરજસ્ત સ્થિતિ જોવા મળી આઠ ઇંચ અહીંયા વરસાદ વરસ્યો છે પલસાણાનું બલેશ્વર ગામ આજે સવારે બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું અહીંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડી ઉભરાઈ ખાડીના પાણી ટાંકી ફળિયા વિસ્તારમાં ફરી વળ્યા અને જેના કારણે ત્રીસ પરિવારોનું સ્થળાંતર કરવું પડ્યું ત્રીસ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું બલેશ્વર ગામમાં ટાંકી ફળ્યું બોટમાં બેટમાં ફેરવા આવ્યું તો આપ દ્રશ્યો જોઈ શકો છો લોકો કેવી રીતે કમરસમા પાણીમાં નાના બાળકોને ઉંચકીને બહાર નીકળી રહ્યા હતા કારણ કે પાણી સતત વધી રહ્યું હતું આ જ પ્રકારની સ્થિતિ બારડોલી તાલુકાના કીકવડ ગામની ખાડીમાં પણ જોવા મળ્યું કારણ કે અહીંયા પણ ખાડી બે કાંઠે હતી કિકવડથી ગભાણા ફળ્યાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો ત્રીસથી ચાલીસ પરિવારોને બારડોલી જવા માટે આઠથી દસ કિલોમીટર લાંબો ફેરો ફરવો પડે એવી સ્થિતિ સર્જાઈ ઓલપાડ તાલુકાના કુર્સદ ગામમાં પણ પાણી ચોક વરસાદ રોકાયો પરંતુ પાણી ઉતરતા વાર લાગી અહીંયા અંકુર શોપિંગ સેન્ટર વિનાયક શોપિંગ સેન્ટર સતત બીજા દિવસે જળમગ્ન રહ્યું ઓલપાડ તાલુકાના ટકારા ગામથી કંદરા ગામને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં જોવા મળ્યો કુંભારિયા ગામમાં પણ આ જ પ્રકારના પાણી હતા પચાસ ઘરોની અંદર તો કમળસમાં પાણી હતા કિમ વિસ્તારમાં પણ આજે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ અમૃતનગરમાં પણ આ પ્રકારનો સ્થિતિ જોવા મળી તો કતારગામ કતારગામ એટલે શહેરનો વિસ્તાર ત્યાં બે દિવસના વરસાદ રોકાયા બાદ પણ અનેક જગ્યાએ ખાડા જોવા મળ્યા અને હવે આ જ જોવા મળવાનું છે એ પણ હકીકત છે તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર પણ ડોલવણમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે વ્યારા અને વાલોડમાં સવા સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો અને એના જ કારણે આ શહેરની અંદર અને ગ્રામીણ વિસ્તારમાં પણ પાણી ભરેલા જોવા મળે નવસારીની વાત કરીએ તો નવસારીની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે નવસારીની અંદર તો એક દુર્ઘટના પણ એવી થઈ જ્યાં બે વર્ષે બાળકનું મૃત્યુ થયું છે પાણી ભરેલા ખાડામાં બે વર્ષનું બાળક પડી ગયું હતું જેના કારણે એનું મૃત્યુ થયું છે નવસારી શહેર અને જિલ્લામાં આ જ પ્રકારની સ્થિતિ છે ચીખલીમાં પણ વરસાદ ખાબક્યો છે વાંસદામાં અઢી ઇંચ વરસાદ નવસારી શહેર જલાલપુર ખેરગામાં બે બે ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા વેજલપુરમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી જોકે વરસાદ રોકાયા બાદ હવે ત્યાંથી ચોક્કસથી પાણી ઉતર્યા આ પ્રકારની સ્થિતિ વલસાડમાં પણ જોવા મળી કારણ કે વલસાડમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો અને એના જ કારણે વરસાદના અનેક વલસાડના અનેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા હવે આપણે વાત બારડોલ બનાસકાંઠાની કરી લઈએ તો બનાસકાંઠા ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકામાં જળ પ્રલયની સ્થિતિ જોવા મળી બાર કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો આપ દ્રશ્યો જોઈ શકો છો સતત વરસાદના કારણે ચારે કોર પાણી ભરાયા હતા બજારોમાં પાણી ભરાયા લોકોની દુકા દુકાનોમાં પાણી ભરાયા એક નળાબેટ વિસ્તાર કે જે રણનો વિસ્તાર છે ત્યાં પણ જબરજસ્ત પાણી ભરાયા એ પ્રકારની સ્થિતિ જોવા મળી પાટણની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી અહીંયા પાટણમાં વહેલી સવારથી જ થોડો ધીમે ધીમે વરસાદ વધતો ગયો પાટણ સિદ્ધપુર તમામ ઠેકાણે આ પ્રકારે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા મહેસાણાની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી બહુચરાજી જળબંબાકાર થયું બહુચરાજીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો મહે મહેસાણા શહેરમાં બે ઇંચ વરસાદ ઊંઝા તાલુકામાં પણ બે ઇંચ વરસાદ જોટાળામાં પણ આ પ્રકારે વરસાદ વરસ્યો અને કેમ કે વરસાદ વરસ્યો ત્યારે અનેક ઠેકાણે સુરત હોય કે અન્ય શહેરો અનેક ઠેકાણે વૃક્ષો ધારાશાહી થતાં પણ જોવા મળ્યા કેવા પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં રહે કેવો વરસાદ રહેશે આ જાણવા માટે કિરીટભાઈ પટેલ સાથે પણ વાત કરીશું અને સાથે અંબાલાલ કાકા સાથે હવે કેવું ચોમાસું રહેશે એ પણ બહુ રાહ જોઈ પાણી તો પડ્યું ભગવાને વરસાદ તો આપ્યો સ્થિતિ કેવી સર્જાઈ મહેસાણા પાટણ ઉંઝા બનાસકાંઠામાં બહુ સારો વરસાદ પડ્યો છે પરંતુ પાટણની વાત કરું તો પાટણની પરિસ્થિતિ વરસાદના લીધે એવી થઈ કે પાટણથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો બચ્યો નહોતો અગાઉ મેં વારંવાર રજૂઆત કરી હતી મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીને પણ મળ્યો હતો સંકલનની અંદર આજે સવારે તમારા રિપોર્ટર મારી સાથે હતા પાટણથી બહાર નીકળવાનો એક જ રસ્તો તો રેલવે ઘર નારું ત્યાં મેં રેલવેના અધિકારીને બોલાવ્યા તાત્કાલિક ચીફ ઓફિસર પણ આવ્યા અને નાના વેહિકલ ત્યાં જઈ શકતા ત્યાં તાત્કાલિક જેસીબી બોલાવી અને વ્યવસ્થા કરવામાં આવી પરંતુ મારું કેવું એવું છે કે વરસાદ ખબર છે રોનકભાઈ કે ચોમાસાની અંદર આટલો વરસાદ વરસે છે અને આ જગ્યાએ પાણી ભરાય છે તો શા માટે વહીવટી તંત્ર જાપતું નથી હાઈવે તૂટી જાય રોડ તૂટી જાય આ બધી જગ્યાએ વર્ષોથી ખબર હોય કે આ જગ્યાએ પાણી આવે દસ ઇંચ વરસાદ આવે એવું નથી કે આ વખતે જ વરસાદ આવે છે ઇંચ 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 અંદર વરસાદ પડેલો છે ત્યારે જે પરિસ્થિતિ હતી વહીવટી તંત્રને ખબર હોવી જોઈએ એમની પાસે ડેટા હોવો જોઈએ કે પાંચ ઇંચ વરસાદ પડે દસ ઇંચ વરસાદ પડે તો કયા હાઈવે ની અંદર કયું ડેમેજ થયું છે તો એના સ્ટ્રક્ચર મજબૂત બનાવવા જોઈએ અને પાણીની નિકાલની વ્યવસ્થા સારી રીતે કરવી જોઈએ આ તો વરસાદ આવે લોકો મરી જાય જાય લોકો ડૂબી અને પછી વહીવટી તંત્ર જાગે આજે દોડાવવા પડે અને શું મિનિસ્ટરો જઈને પાણી રોકી શકવા રોનકભાઈ હું ધારાસભ્ય જઈને પાણી રોકી શકવાનો છું એના માટે રોનકભાઈ વ્યવસ્થિત આયો આગોતરું આયોજન કરવું જોઈએ અને છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ વરસે છે વધુ વરસાદ વરસે છે અને એમની પાસે મેં કહ્યું એમ નગરપાલિકા પાસે પણ પાટણ નગરપાલિકા પાસે ડેટા હોવો જોઈએ મે મહિના પહેલા રજૂઆત કરી હતી કે આ પાટણ ની બહાર નીકળવાનો રસ્તો નહીં હોય તો શું વહીવટી તંત્ર હજાર નહીં હોય એના માટે સરકારે મક્કમતા પૂર્વક કામ કરવું જોઈએ અને જે તે ચીફ ઓફિસર હોય જે તે વહીવટી તંત્ર હોય જે તે આરબી ના અધિકારી હોય એમને સૂચના આપવી જોઈએ કે કોઈ પણ રોડ બનાવો તો પાણીનું લેવલ લઈ

આ પણ તો જનપ્રતિનિધિ કરી શકે સરદાર સાહેબ પાસેથી તમામ સુધરાઈ એટલે કે નગરપાલિકાને મહાનગરપાલિકાના પ્રમુખો સરદાર પટેલે શું કર્યું હતું ને કમસે કમ અમદાવાદના મેયર અને જનપ્રતિનિધિઓ વાંચી લે ખેર હવે કેવું ચોમાસું રહેશે અંબાલાલભાઈ મારી સાથે જોડાયા છે અંબાલાલ કાકા તમે કહેતા હતા કદાચ માનવામાં નહોતું આવતું ઘણા લોકો શરૂઆતમાં કહેતા પણ હતા કે અંબાલાલ કાકા આગાહી કરી વરસાદ ના પડ્યો ના પડ્યો પણ તમે કહ્યું કે ઓગણત્રીસ ત્રીસ પછી જબરજસ્ત પડશે જબરજસ્ત પડ્યો હવે કેવો પડવાનો આગલા એક બે દિવસ મારે ક્યાં ક્યાં પડશે રોલકભાઈ વરસાદ તો પડ્યો પણ પડ્યો પડ્યો પણ પડ્યા પર પાટો જેવો પડ્યો અને જેમાં સૌરાષ્ટ્રમાં તો જનધનને ભારે હાનિ થઈ દક્ષિણ ગુજરાતમાં પણ જનધન જનધનને ભારે હાનિ થઈ પણ કંઈ રહી ગયું હતું તો ઉત્તર ગુજરાતમાં પણ વારો કાઢ્યો એટલે હવે વરસાદ અંગે જોઈએ તો હજુ પણ વરસાદની શક્યતા છે તારીખ પાંચ છ અને સાત જુલાઈમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થઈ જવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે સાત આઠમાં એક બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ ઓડિશાના માર્ગે થઈ અને પુનઃ પૂર્વ લગભગ ભારતના ભારતમાં માર્ગે થઈ રિકવર થઈ અને પાછી પુનઃ મધ્યપ્રદેશ સુધી આવી અને ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે અને આ જરસામાં અરબ અરબસાગરમાં પણ એક સિસ્ટમ મજબૂત થશે એટલે તારીખ આઠથી ચૌદ પંદર સોળ સત્તરમાં પુનઃ વરસાદ થવાની ગુજરાતમાં શક્યતા છે પણ તે પૂર્વે પાંચ છ અને સાત તારીખમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં પાછો વરસાદ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદ તારીખ પાંચ છ અને સાતમાં થયા પછી ઓગણીસ તારીખથી બાવીસ ત્રેવીસ તારીખમાં પણ વરસાદ પડે થશે એટલે આ વરસાદ જે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓગણીસથી બાવીસ ત્રેવીસમાં પણ પુનઃ વરસાદ થશે એટલે હવે જે વરસાદનું જે છે વધુ પડતા વરસાદની જે ગણતરી એ હંમેશા જુલાઈ માસમાં થતી હોય છે કારણ કે જુલાઈ એ ચોમાસાનો ધોરી માસ છે એટલે આ ધોરી માસમાં હજુ રોનકભાઈ ગુજરાતનો વારો કાઢવાવાળો વરસાદ આવવાની શક્યતા છે જી જી અંબાલાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર વરસાદ ગીર પંથકને દર વખતે હેરાન કરે છે ગીર પંથકના લોકોની સમસ્યા હિરેન રાજગુરુએ જાણી છે જે રોનક જૂનાગઢનો જે ઘેડ પંથક છે એ ઘેડ પંથકની અંદર આવતા તમામ ગામોની આ પ્રકારેની પરિસ્થિતિ છે વરસાદ આવે છે પાણી ફરી વળે છે ગામની અંદર ખેતરની અંદર લોકોને મુશ્કેલી ખેડૂતોને નુકસાની જાય છે ત્યારે આ ઘેડ પંથકના કેટલાક લોકો મારી સાથે છે તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું તમારા ઘેડ પંથકના જેટલા પણ ગામ છે આજુબાજુના એમાં આ પરિસ્થિતિ પહેલેથી છે કે હમણાં થોડા સમયથી થઈ છે અને એની પાછળનું કારણ શું છે અમારે આ પાંચ વર્ષથી આ પરિસ્થિતિથી આખાથી પીપલાણાવાળું પુલ છે એ બંધ થઈ જાય કે મોટા મોટા ઝાડ આવે એટલે પેક થઈ જાય એના લીધે હજારો વીઘા ખેડૂને નુકસાની છે માંડવી આ આ વખતે તો ફેલ જ છે હજી વીસ દિવસની માંડવી થઈ અને એક અમારે અહીંયા ડેમ બન્યો છે ડેમે આ પેક થઈ ગયો આખા ઉપર આ બે પાણી ફરી વળ્યા બે બાજુથી પાણા પાળા તૂટી ગયા અને અહીંથી આપણે બામણાસા રોડ ઉપર એક પુલ છે એ પુલ વર્ષોથી મેં રજૂઆત ચાર પાંચ વખત કરી સરકારશ્રીમાં પણ એ પુલ કરવામાં નથી અને આ ગામ સંપર્ક વિહોણું થઈ જાય અને આ ગામમાં અહીંથી કોઈ પણ બીમાર માણસ થાય તો અહીંથી નીકળી શકે એવું કંઈ જગ્યા છે નહીં અચ્છા તો આ જ્યારે સંપર્ક વિહોણું થાય છે આજની જ વાત કરીએ હમણાં બે દિવસથી સંપર્ક વિહોણું હતું રોડ બંધ હતા આજે ખુલ્યા અને હું અહીં આવ્યો તો આ બે ત્રણ દિવસ જેટલા સંપર્ક વિહોણા હોય એટલા દિવસ દરમિયાન શું પરિસ્થિતિ ગામના લોકોની ખાવું પીવું અથવા તો જે તમે કીધું દવાખાને જવું કે બીજી કોઈ પણ કામ હોય આ જે જેને જે હોય ખાય પે અને કોઈ પણ વસ્તુ કે કે કોઈ પણ બહારથી લઈ આવવા અહીં નથી આવતું બરાબર કે કોઈ પણ અહીંથી જઈ નથી આવતું આ ગામમાં આ ગામ એટલું સંપર્ક વિહોણું થઈ જાય નો આમ આપણે જૂનાગઢ જઈ શકીએ નો કેશોદ જઈ શકી કે નો માણાવદર જઈ શકીએ પણ કોઈ કોઈ સંજોગોમાં આ આ ગામમાં ફરતું પાણી હોય છે ઓજત નદી સાબરી નદી ઉભણ નદી આ બધું આ ગામ ઉપર પાણી આવે છે અહીંયા જ અચ્છા આ ભાઈએ કીધું નારાયણભાઈએ કે ખેડૂતોને નુકસાન થાય છે કેવા પ્રકારનું નુકસાન થાય છે શું માત્ર પાક બિયારણ ખાતર ફેલ જાય છે જમીન ધોવાય છે જમીનમાં કંઈ નુકસાન થાય છે ખરું જમીનમાં નુકસાન થાય છે જો ઓજતનું પાણી આવતા ફૂલ્લીયું બનશે એને લીધે ધોવાણ થાય અટાણે બધાને ધોવાણ થઈ ગયું છે કે ભાવ એ બધું હોય ગયું છે અટાણે જો કોઈના ઓછી વીઘા હોય એમાં બે ત્રણ વીઘાનું થાય પછી સારો અમારો ગયો બધો ફેલ થઈ ગયો એટલે પછુંને કંઈ ખવરાવા છે નહીં પણ સરપંચ અમારા ગામના આખી રાહ ગામને ફોન કર્યા કે કોઈ તકલીફ હોય તો મને કહો હવે કઈ વસ્તુ ક્યાંય નીકળે એમ નથી બરાબર અમારા ઘરમાં બે કિલા લોટ હોય તો અમે ખાઈ હંગી લાઇટે એ નહોતી લાઇટ રાઈટની બંધ થઈ ગઈ હા બંધ ધબડક કોઈ સરપંચની જે વાત કરી તો જયારે ચૂંટણી આવતી હશે ત્યારે બધા નેતાઓ આવતા હશે ત્યારે તમે આ સમસ્યા કીધી કે અમારે આ તકલીફ છે સમસ્યા તો કઈ છે અમારે બે હજાર ઓગણીસ નું આ ફૂલની રજૂઆત કરી છે અમારે જે અરજી ગાંધીનગર પડેલ છે અમે રજૂઆત કરી કે તમારે ફાઇલ પેડી છે પણ ફાઇલ આ કોંગ્રેસના વખતનું ફૂલ થઈ ગયેલ છે તેજીનું કોઈ નાલા છે એ વસ્તુ કંઈ કર્યું નથી આટલું જમીન ધોવાઈ જઈ આખો ફૂલ બંધ થઈ ગયો એટલે રસ્તો થવાનું બંધ થઈ ગયો આ વસ્તુ બંધ ફરતે અમારે આ બાજુ હોય આ બાજુ હાબરી ક્યાંય જઈ ન ગઈ એટલે સરકાર બદલાય પણ તમારી સમસ્યા સરકાર બદલાય અમારો કઈ જો આમ ધારાસભ્ય એવું હોય તો કે કોંગ્રેસનો છે તો કામ નથી થતું તો અમે એવું કે આલો ભાઈ ન લઈ આવી તો ભાજપના મત આપ્યા તો એ અમારે તો આને આ પરિસ્થિતિ છે અમારે કંઈ ફેર ન પડ્યો અમારે તો આમાં નામાં જે હોય તો ખાવું કે ઘેરે બેહવાનો હવે આમાં સરપંચે આ કરી મહેનત કરીએ નબરા માણસોને કે કે વિસ્તાર વિસ્તાર પાણી હોય તો આમાં અમારો ડેલો ખુલ્લો છે ત્યાં વહી આવો બરાબર બધે ફોન આવ્યા હવે ક્યાં જાવું અચ્છા હવે આ જે તમે કીધું સમસ્યા થઈ છે એના કારણે પહેલેથી આવું હતું કે છેલ્લા થોડા વર્ષોથી થાય છે એની પાછળના કારણો શું છે એમાં શું છે કે જે આ ફૂલ બન્યું ને ઓજત નદી ઉપર આખા પેપલાના એ ફૂલના છે ને નાલા છે ને બાવીસથી ત્રેવીસ નાળા છે અને એના હિસાબથી મોટા મોટા ઝાડ આવી અને ફાહાઈ જાય એટલે એ છે ને ડેમ દ્વારા થઈ જાય છે અને એ પાણી પેક થયા પછી નદી આખી છે ને અમારા ગામ તરફ ભરી જાય છે અને એના કારણથી આ બધી નુકસાની થાય છે અચ્છા તો આ જે પરિસ્થિતિ થાય છે કે આના કારણે જે તમે કીધું પુલ અને એના નાળાના કારણે આ સરકારમાં ક્યાંય રજૂઆત કરી કલેક્ટરમાં ક્યાંય રજૂઆત કરી નહીં હજી કરેલી નથી અમારી રજૂઆત પણ હવે કરવી છે એમ આ નુકસાની બહુ અતિશય થઈ છે અને ફૂલ ઓછો કરે અને નાલા ઓછા કરે તો જ આ વ્યવસ્થા થાય બાકી વ્યવસ્થા થાય નહીં અચ્છા આ ફૂલ હમણાં બન્યો છે હમણાં જ બન્યું છે અચ્છા હવે તમે કહો કે કેટલી મુશ્કેલી થાય છે કેટલી સમસ્યા કેવા કેવા પ્રકારની સમસ્યા સામે તમારે વરસાદ જ્યારે જ્યારે વધારે પ્રમાણમાં આવે ત્યારે જજમવું પડે છે સાહેબ જ્યારે વરસાદ આવે આય વરસાદ હોય તો ઉપરવાય વરસાદ હોય તો આય પાણી આવી જાય અમારે પછી અમારે બધાય રસ્તા બંધ થઈ જાય ક્યાંય નીકળવા પડતું છે ને ઓજ દરની માથે આ ફૂલ છે આ ફૂલ બન્યા તે દીનની મુખ્યત્જુઆત છે તે ભાઈ આ ફૂલ નાનું પડે આ રસ્તો આ જે નદી છે આસપાસમાં એ પહેલેથી આવી સાંકડી અને છીછરી છે કે પહેલાં પોળી હતી ઊંડી હતી એ છે આ ફૂલ બન્યા પછી ફૂલ બંધ થઈ જાય એટલે જ આખામાં પાણી આવે ને એટલું પાણી આવતું જ નહીં તે દિન આ ફૂલ બન્યું પીપળાણાનું તે દિનુ જ આ સમસ્યા ઊભી થાય છે